हेलो दोस्तों, गुड आफ्टरनून। और आज हम पूरी टीम जा रहे हैं वाशर्स नजदीक एक गांव है राजूपुरा। तो एक्चुअली में सीन ऐसा था कि राजूपुरा से बहुत दिनों से, मतलब लास्ट एक वीक से, एक अंकल के फोन आ रहे थे कि यहाँ बस स्टैंड में कैसे अंकल रह रहे जिनको मदद की खूब जरूरत है। बट हम लोग सब भावनगर थे तो हम पहुंच नहीं पाए थे उस समय। बट आज हम लोग आनंद में, और आनंद से स्पेशल हम लोग जा रहे हैं राजूपुरा अंकल को लेने। अब आगे देखिए क्या। PCF की टीम हमारे साथ है, हमारे बाणा भाई है, योगी भाई है। अब हम लोग जा रहे हैं आगे, अब देखिए आगे केस में क्या होता है क्या नहीं। चलिए કેમ છો? સારું બેસો, તમારી જોડે થોડીક વાત કરવી છે મારે, આને બાજુ મૂકી દઉં? શું નામ છે દાદા આપનું? નરવત. શું? નરવત. નરવતભાઈ મૂળ ક્યાં ના? સિહોરા. સિહોરા એ ક્યાં આવ્યું? ક્યાં આવ્યું? પાર આવ્યો, સાવલી બાજુ. સાવલી બાજુ આવ્યું? તો દાદા હું જોઉં છું એવી રીતના તમે આ આટલી બધી ખરાબ કન્ડિશનમાં રહો છો, એનું કારણ? અહીં પણ અહીં શું કામ બેસી રહો તમે? ખબર કેટલી તમારામાંથી દુર્ગંધ આવે છે, ખ્યાલ છે તમને? હે, કેટલા ટાઈમથી રોડ પર રહો છો? મતલબ આમ અંદાજિત કેટલો સમય થઈ ગયો? કેટલા વર્ષથી તમે અહીંયા રોડ ઉપર બસ સ્ટેન્ડમાં રહો છો? એક વર્ષથી? અને ઘરમાં કોણ કોણ છે? તમારા બેન એકલા છે? તમારું લગ્ન કેવું નહીં થયું? મમ્મી પપ્પા? મમ્મી પપ્પા નથી. બેન ક્યાં રહે છે? આંબાવાડી. તો એ લોકો તમને ઘરે નહીં રાખતા? રાખે. તો પછી તમે કેમ અહીંયા રહો છો? રાતે જતું રહેવાનું? બરાબર. તો તમે મારી જોડે આવશો? અમારું બોન પૂછી જોઉં તારે ને. એમાં બેન ને શું પૂછવાનું? તો એ તમને ફ્રીમાં બધું રહેવાનું મળશે, રહેવા ખાવાનું બધું મળશે, હે ને? આવો તો મારી જોડે. મહેશભાઈ. મહેશભાઈ, દાદાને તમે કેટલા સમય થઈ ગયા છો? 3-1 મહિનાથી જોઉં છું. 3-1 મહિનાથી? દિવસ રાત અહીંયા જ રહેવાનું? દિવસ રાત આમ ડાકુર આવતો જતો એમને પૂછ્યું, ચા નાસ્તો હું કંઈક મળતા દુકાનેથી આપું, એ કરું, આ રીતે કરું છું. એટલે ઘરમાં કોઈ આગળ પાછળ નથી? એવું ના પૂછું. હું એમને પૂછું, દાદા તમારે આ રીતે ને આ રીતે, કે મારી બેન છે, કે મારી બેનને આ રીતે તકલીફ છે, મારી બેનને હું બે ભાઈ ભાણા છે, મારી કોઈ આ તકલીફ છે. એટલે મેં તમારી વિડીયો જોઉં એટલે પછી મેં ટ્રાય કર્યો, મેં કહું ચાલો આપણે સેવા કરીએ. 100%. તો હવે એમને અમારી જોડે લઈ જઈએ તો વાંધો નહીં? ત્યાં રહેવાનું બધું ફ્રીમાં મળે, આ સારા કપડાં પહેરવાના, બે ટાઈમ જમી લેવાનું. ચલો ચલો, હમણાં આવવાનું જ છે જોડે. અહીં રોડે નહીં રહેવાનું આપણે? કેમ? તમારી હાલત તો જુઓ. પણ અહીંયા રોડે શું કામ રહેવું છે હું એમ પૂછું છું. રોડે નહીં, હવે ઘેર ના જાવ. આ તમે આ કાકા કહે છે 3 મહિનાથી હું તમને રોડે જોઉં છું. આ તમારી હાલત જુઓ. ફરી આવે? હે, ફરી તો કાકા હું કેટલા દૂરથી થોડો આવું? ચલો આવવાનું જ છે, ભાઈ નહીં ફાવે તો પાછો મૂકી દઈશ. બસ ત્યાં એકવાર રહો તો ખરી, ત્યાં મને બધી જ સુવિધા મળે છે ફ્રીમાં. હે કાકા, તમે જાઓ, વાંધો નહીં, તમારે ખા પીવાની ફ્રીમાં, કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ નહીં. ના ભારે. હે, નથી જવું એમ? તો પછી કાકા તમે શું કરવા હેરાન કરો છો? આ ભાઈ કેટલાથી દૂરથી બોલાયા તમને? જ્યારે જ્યારે હું આવું ત્યારે પૂછું તો તમે હા કહો છો, પછી આવું શા માટે હેરાન કરો? આ ભાઈઓ કયાથી આવ્યા? આ ભાઈઓ કઈથી આવ્યા પૂછો અમને, કયા ગામથી આવ્યા પૂછો અમને જરા. તમને ખબર છે ક્યાંથી આવ્યા છે? કે તમને બે માણી કરી નહીં લઈ જતા? તમને આવું તમારી પરિસ્થિતિ જોઈ તમને લઈ જાય છે કે મન? મેં કહ્યું કે આ રીતે છે અમને, સમજ્યા? ચાલો આવવાનું છે, ત્યાં તમને મજા આવશે રહેવાની, અને નહીં ફાવે ને તો તમારી બેન જોડે વાત કરીને તમને પાછા મૂકી દઈશું. ચલો ચલો ચલો, હા આવવાનું છે, રોડે નહીં રહેવાનું આપણે. અહિયાં
રાત્રે ઘરે જાય છે અને ફાઈનલી કાકા ને બેસાડી દીધા છે પાછળ ગાડીમાં. થોડી બધી મહેનત લાગી એમને બેસાડવા માટે, એમને મનાવવા માટે. સ્થાનિક લોકોએ પણ સારો એવો સપોર્ટ કર્યો અને સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ઓલમોસ્ટ કાકા એક વર્ષથી ત્યાં રોડ પર રહેતા હતા અને વરસાદ, ચોમાસું અને બધું કોઈ બી કન્ડિશન હોય ત્યાં બસ સ્ટેન્ડ પર જ રહેતા હતા. અને એમના કહેવા પ્રમાણે એમની બહેન પણ છે, બટ કોઈક સ્વભાવના કારણે કદાચ એમને રોડ પર રહેવું પડતું હોય, પણ કઈ વાંધો નહીં, આપણે માણસ છીએ તો માણસની મદદ કરીએ. એમની પરિસ્થિતિમાં બદલાવ લાવી એવો પ્રયત્ન કર્યો. હવે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ આણંદ શેલ્ટર હોમ તરફ. આણંદ શેલ્ટર હોમ કે જે આણંદ નગરપાલિકા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, ત્યાં એમની પરિસ્થિતિમાં બદલાવ લાવે અને એના આગળના જીવનમાં જો થોડી ઘણી બદલાવ આપણા લોકો થકી આવે તો એ આપણો એક પ્રયત્ન રહેશે. અને બસ, આ વિડીયો જો તમને અત્યાર સુધી ગમ્યો હોય તો આગળ પણ જુઓ અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરો. તો હવે આપણે લોકો મળીએ આણંદ શેલ્ટર હોમમાં. દોસ્તો, અમે લોકો આવી ગયા છે આણંદ શેલ્ટર હોમ. હવે કાકાની પરિસ્થિતિમાં બદલાવ લાવીએ, એમની જે હાલાત છે એને બદલીએ અને જો આગળ આખો એપિસોડ જો ખૂબ મજા આવશે અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરો તો જુઓ કન્ટિન્યુ. આગળ દોસ્તો, આ તમે જુઓ છો એમાં આખી ગાંઠ થઈ ગઈ છે વાળની. તમે વિચારો કે આ માણસ કઈ રીતના રોડ ઉપર રહેતો છે. આખી આ વાળની આખી ગૂંચ થઈ ગઈ છે, ગૂંચ. આ વાળનો વજન જ એટલું હશે ને મારા ખ્યાલથી, આમ કિલો દોઢ કિલો તો ખાલી એ વાળનો, માથાનો ભાર હશે. માણસ ગરમીમાં વરસાદમાં કેમને એના દિવસો કાઢતા છે, તમે ખાલી કલ્પના તો કરો. કઈ નહીં, ચલો એમની પરિસ્થિતિમાં બદલાવ લાવીએ આગળ. તો જુઓ, પહેલાં ટ્રીમરથી ટ્રાય કરી, કાકાના વાળ કપાયા નહીં. પછી રેઝરથી, ક્યારે રેઝરથી તો કામ કર્યું નથી, બટ આજે પહેલીવાર આ રેઝરથી કાકાના વાળ કાપ્યા. અને ભગવાનની એટલી દયા કે એક પણ, આમ જુઓ, એક પણ લોહીનું ટપકું નહીં નીકળ્યું. બાકી આપણે પોતાના પણ ટ્રીમ કરતા હોય ને વાળ તો પણ લોહી નીકળી જાય છે, પણ ભગવાનની દયા ધીરે ધીરે આખું રેઝરથી મસ્ત કરી દીધું. તો કાકાને નવડાવવા માટે લઈ જઈએ અને આખો એપિસોડ. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે કાકા
પોતે જ નાહી રહ્યા છે. બસ આપણે શરૂઆત કરવાની જરૂર છે, તો એક સ્ટેપ લેવાની જરૂર છે. લોકો એનું કામ જાતે કરી લેતા. આપણે કહીએ ને માણસને પાગલ, આપણે લોકો જ બનાવે છે. આપણા આસપાસનું એન્વાયરમેન્ટ જ એ લોકોને મેન્ટલ ડિસેબલ બનાવે છે. કાકા ટોટલ કામ એવું જાતે કરે છે. જુઓ, જોઈને લાગે નહીં કે આ માણસ આ રીતના પોતાનું કામ કરતો હશે, બટ તમારી લાઈફ સામે છે. સરખું ઘસી દો માથલાઓ, હાથ લાંબો કરો, સરખું ઘસો. આમાં માથા જ બસો.